બગસરાના દલિત સમાજ દ્વારા ભારતના સંવિધાનને સળગાવનાર દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. દિલ્હીના જંતર મંતર ખાતે અમુક દેશદ્રોહી તત્વોએ ભારતના સંવિધાનને સળગાવતા તેના પડઘા છેક અમરેલી જિલ્લાના બગસરા સુધી પડ્યા છે. ત્યારે બગસરા દલિત સમાજ દ્વારા આવા દેશદ્રોહી તત્વોને તાકીદે પકડી પાડવા માંગ કરાઈ છે. આવા તત્વોએ ભારતના સંવિધાનને સળગાવવા ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું હોય રાષ્ટ્રીય લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. બગસરા તેમજ બગસરા તાલુકાના દલિત સમાજના આગેવાનો આજરોજ હાજર રહી તારીખ 9/8/2018 રોજ દિલ્હી ખાતે જંતર મંતર ખાતે અમુક સામાજિક તત્વોએ જે બાબા સાહેબે બનાવેલ બંધારણને સળગાવીને જે કૃત્ય કરેલ છે તેને દલિત સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે એના તમામને પકડી કાર્યવાહી કરી અને તેમનું નાગરિકતા રદ કરવા તેમજ આજરોજ મેં હું એડવોકેટ દિનેશ કિંગસુરિયાએ નામજોગ બગસરા પોલીસ સ્ટેશનમાં આ સામાજિક તત્વો ફરિયાદ નોંધાવી. આજરોજ ચૂંટણતંત્ર ખાતે ભારતીય સંવિધાન જે રીતે સળગાવી અને મનુવાદી બ્રાહ્મણી તત્વોએ RSSના આંતકી મનુવાદી લોકોએ જે દેશદ્રોહી કૃત્ય આચરેલ છે એના વિરોધમાં દેશ આખામાં જે રાષ્ટ્રપ્રેમી લોકો છે, આ બંધારણને માનનારા લોકો છે, ડૉક્ટર બી આર આંબેડકરને માનનારા લોકો છે, આ લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મુર્દાબાદ અને મનુવાદ જિંદાબાદના જે રીતે નારા બોલાવી દેશદ્રોહી કૃત્ય કર્યું છે અને અન્વયે અમે પણ આજે અમરેલી જિલ્લામાંથી અને ખાસ કરીને બગસરા તાલુકાના તમામ આંબેડકર પ્રેમીઓ અને રાષ્ટ્રપ્રેમી લોકો પત્રે પોલીસ સ્ટેશને અને મામલતદારે ઉપસ્થિત થઈ આવેદનપત્ર અને FIR નોંધાવવા. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી.